નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો બાળ મિત્રો આપણે ચેપ્ટર નંબર બે ભાગ નંબર ચાર છેલ્લે જોયો તો જો કોઈ મારા મિત્રને કોઈ મારા ભાઈ બહેન લાડકવાયા ભાઈ બહેનને જો ભાગ નિહાળવાનું બાકી હોય ને તો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની ડિસ્ક્રિપ્શન ની અંદર એમ કેવા લિંક આપેલી છે અને એ લિંક ઉપર ક્લિક કરીને તાબડતોડ ક્લિક કરીને એમ કહેવાય કે તમે ચેપ્ટર નંબર 2 નો ભાગ નંબર 1 2 3 4 બધા જ ભાગ નિહાળી શકશો સરસ મજાના ભાગ નંબર 4 ની અંદર આપણે બીજો નિર્દેશક એટલે કે માથાડીઠ આવકનો વૃદ્ધિ દર એની વાત કરી હતી હવે ભાગ નંબર 5 એટલે આપણો ત્રીજો નિર્દેશક જીવનની ભૌતિક ગુણવત્તા આંકનો નિર્દેશક જીવનની ભૌતિક ગુણવત્તા આંકનો નિર્દેશક બાળકો આજે સવાલ છે ને આ પાંચ ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં છે ને વર્ષ બે હજાર ને ત્રેવીસની હમણાં જ જે ગઈ લાસ્ટ એક્ઝામ એમાં પાંચ ગુણમાં પૂછાણો તો પૂછાઈ ગયો પાંચ ગુણની અંદર હા આ સવાલ તો આ જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકને અંગ્રેજીમાં કહેવાય છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ પી ક્યુ એલ આઈ જીવનની ભૌતિક ગુણવત્તાનાં અંગ્રેજીમાં કહેવાય છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ યાદ રાખજો બે નિર્દેશક આપણે જોયા રાષ્ટ્રીય આવક અને માથાડીઠ આવક પણ રાષ્ટ્રીય આવક કરતા માથાડીઠ આવકનો નિર્દેશક ચડિયાતો હતો તો માથાડીઠ આવક ના નિર્દેશક કરતા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે છે ને એ ચડિયાતો છે તો આજે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે બાળકો એને રજૂ કરનાર વ્યક્તિ છે એક મોરિશ ડેવિસ મોરિશ મોરિશ ડેવિસ મોરીશ એ જીવનના ભૌતિક ગુણવત્તા આંકનો ખ્યાલ છે ને એ શું કર્યો છે રજૂ કરેલો છે અને આ જીવનની ભૌતિક ગુણવત્તા આંકની અંદર ત્રણ બાબતનો સમાવેશ થાય છે કઈ કઈ બાબતો છે શિક્ષણનું પ્રમાણ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુદર ટૂંકમાં જો તમને એક ચાવી આપું પેલા તમારે લખવાનું અપેક્ષિત આયુષ્ય અપેક્ષિત આયુષ્ય ત્યાર પછી લખો શિક્ષણનું પ્રમાણ અને ત્યાર પછી લખો બાળ મૃત્યુ દર એટલે લખવાનું બા કયા બા બા હા અ એટલે કે અપેક્ષિત આયુષ્ય સી એટલે કે શિક્ષણનું પ્રમાણ ને બા એટલે કે બાળ મૃત્યુ દર યાદ રાખજો ભાઈ એક ગુણમાં પ્રશ્ન પૂછી શકે પીક્યુએલઆઈ નું પૂરું નામ તો શું છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ ત્યાર પછી કોણે રજૂ કર્યો છે મોરીસ ડેવિસ મોરી છે યાદ રાખો અને આની અંદર સમાવિષ્ટ થતી બાબતો કેટલી છે ત્રણ છે શિક્ષણનું પ્રમાણ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ દર પણ બાળકો મારે તમને એક વાત યાદ કરાવી છે મારે તમને મગજની અંદર એક સવાલ છે એ સવાલ મારે તમને પૂછવો છે મારે તમને એ સવાલનું નિરાકરણ આપવું છે શું ભાગ નંબર ચારમાં મેં તમને કીધું હતું જીવનના ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો કેટલી હતી દસ બાબતો હતી ચાવી આપી હતી મેં તમને આખો દેશ બાગ ઉપર મનોરંજન કરે આવી ચાવી આપેલી હતી જો એની અંદર તમને સવાલ હવે એવો હશે કેવો તો એવો કેવો તો કે એવો કેવો સવાલ તો કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો તો દસ પણ તમને એમ કે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની અંદર સમાવિષ્ટ થતી બાબતો લખો આંક કે આંક તો કેટલી બાબતો આવશે ત્રણ બાબતો આવશે કેટલી બાબતો આવશે ત્રણ બાબતો યાદ રાખજો જો આંક શબ્દ ન આવે તો આપણી પાસે દસ બાબતો છે આંક શબ્દ આવે તો આપણી પાસે કેટલી બાબતો છે ત્રણ બાબતો યાદ રાખજો બાબતોની જગ્યાએ ઘટકો પણ લખી શકે તો સેજે જે નથી સેજે ટેન્શન લેવાનું નથી સમજાય છે એટલે યાદ રાખજો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આંકમાં ત્રણ બાબત સમાવેશ થાય અને જીવનના ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો પૂછે તો આ કેટલી બાબતો છે દસ બાબતો છે કેટલી બાબતો દસ જીવનના ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબત દસ અને આંકમાં સમાવિષ્ટ થતી બાબત ત્રણ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ મોરીશ ડેવિસ મોરીશ ત્રણ બાબતો શિક્ષણનું પ્રમાણ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ દર ત્યાર પછી જોય આગળ જો શિક્ષણનું પ્રમાણ ત્રણે ત્રણ બાબતો વિશે પ્રાસ્તાવિક માહિતી મેળવે શું કહેજો કે પેલું છે શિક્ષણનું પ્રમાણ આ શું કહે છે કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સાચી સ્થિતિ દર્શાવે છે શેનું પ્રમાણ સાક્ષરતાનું પ્રમાણ જેમ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ વધારે ઊંચું તેમ દેશમાં શિક્ષણનું પ્રમાણ કેવું હશે ઊંચું હશે જેમ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ સારું હશે ઊંચું હશે તેમ દેશમાં શિક્ષણની સ્થિતિ કેવી હશે સારી હશે અને દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીના ટકાવારીના આધારે શિક્ષણની સાચી સ્થિતિ જાણી શકાય છે કેટલા ટકા વસ્તીએ દેશની અંદર પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે કેટલી ટકા વસ્તીએ દેશની અંદર માધ્યમિક શિક્ષણ મેળવવું છે અને કેટલા ટકા વસ્તી એવી છે જેને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવું છે અને કેટલા ટકા વસ્તી એવી છે જેને શિક્ષણ મેળવેલું જ નથી તો આ શિક્ષણ મેળવેલી વસ્તીના ટકાવારીના આધારે શિક્ષણની સાચી સ્થિતિ શું કરી શકાય તો કે જાણી શકાય છે તો આ પહેલું હતું આપણું શિક્ષણનું પ્રમાણ ત્યાર પછી બીજું આવે છે અપેક્ષિત આયુષ્ય બીજું શું આવે છે અપેક્ષિત આયુષ્ય અપેક્ષિત આયુષ્ય કોને કહે છે કે બાળકના જન્મ સમયે બાળક જન્મે કે નો જન્મે બાકી તો કોઈ જન્મે નહીં એસી વર્ષના વ્યક્તિને વ્યક્તિ જન્મો છો એમ મોઢામાં દાંત ન હોય સાહેબ એવું જ થયું જો બાળક જન્મે તો દાંત ન હોય એસી વર્ષ વ્યક્તિ હોય તો દાંત નો હોય ચોખ્ઠું હોય નાના બાળકને નો હોય ચોખ્ઠું એટલે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને શું કહે છે તંદુરસ્ત જન્મું છે એટલે ખૂબ સારું જીવન જીવશે એટલે જો કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી શું છે અપેક્ષા એ અપેક્ષાને શું કહે છે અપેક્ષિત આયુષ્ય કહે છે જે પ્રજાનું કેવું આયુષ્ય દર્શાવે છે આયુષ્ય હવે એક બાળક તમને હું કહું જો જેમ આપણા દેશમાં અપેક્ષિત આયુષ્ય વધે તેમ આરોગ્યની સુવિધા કેવી કહેવાય સારી કહેવાય અપેક્ષિત આયુષ્ય ઘટે એમ આરોગ્યની સુવિધા નબળી કહેવાય તો એવું કહે છે જો કે અપેક્ષિત આયુષ્ય વધે તો દેશમાં આરોગ્યની સ્થિતિ સારી છે તેમ કહી શકાય છે આ ત્રણે ત્રણ બાબત બાળકો ખાસ યાદ રાખજો બે બાબત થઈ ત્રીજી બાબત હમણાં આવશે શું કીધું કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે હજી તો જન્મ લીધો છે ત્યાં જ અપેક્ષા મૂકી દેવાની તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને શું કહે છે અપેક્ષિત આયુષ્ય કહે છે અને કીધું એમ જેમ અપેક્ષિત આયુષ્ય વધે તો સમજવાનું કે દેશમાં આરોગ્યની સ્થિતિ સારી છે તેમ કહી શકાય છે આ બે બાબત હતી આપણી ત્યાર પછી ત્રીજી બાબત આપણે જોઈએ શું કહે છે જો ત્રીજી બાબત આવે છે બાળ મૃત્યુદર ત્રીજી કઈ બાબત આવે છે બાળ મૃત્યુદર બાળ મૃત્યુદર કોને કહે છે જો કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર હજાર બાળકોમાંથી એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર હજાર બાળકોમાંથી જે બાળક પોતાનું એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે તે પહેલાં શું પામી જાય મૃત્યુ પામી જાય તેને કેવું મૃત્યુદર કહે છે બાળ મૃત્યુદર કહે છે યાદ રાખજો કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર હજાર બાળકોમાંથી એક વર્ષ દરમિયાન દર હજાર બાળકો જે જીવતા જન્મેલા છે એ બાળકમાંથી જે બાળક પોતાનું એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કરતો નથી તો તેને બાળ મૃત્યુદર કહે હું તમને કહું બાળકો એ બાળક છે ને પોતાના જીવનનો પ્રથમ બર્થડે જોતો નથી ગયું હવે પ્રથમ બર્થડે જોતો નથી પ્રથમ બર્થડે ક્યારે નો જોવે જ્યારે એનો વર્ષ ન થાય ત્યારે એટલે જે બાળક જન્મે છે પણ હજાર બાળકમાંથી યાદ યાદ કરવાની છે જન્મે છે પણ પોતાનું એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પેલા મૃત્યુ પામી જાય તો આવું છે ને ભારતની અંદર છે ને બાળ બાળકૃત્યુ આવું કેટલું ખબર છે ઓગણચાલીસ હતું કેટલું ઓગણચાલીસ બાળ મૃત્યુ દર હતું ભારતમાં આવા દર હજાર બાળકમાંથી માંથી બાળક છે ને પોતાનો પ્રથમ બર્થ ડે જોતા આવું હતું ત્યાર પછી જો કે જો બાળ મૃત્યુ દર ઓગણચાલીસ છે હવે માનો કે ઓગણચાલીસ માંથી ભારતમાં બાળ મૃત્યુ દર ત્રીસ થઈ ગયું એક્ઝામ્પલ તરીકે તો બાળ મૃત્યુ દર ઘેટો ક્યારે ઘટે જ્યારે દેશમાં આરોગ્યની સેવા સારી થાય ત્યારે તો જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સેવા સુધરી છે તેમ કહેવાય જો બાળ મૃત્યુદર ઘટે તો દેશમાં આરોગ્યની સેવા સુધરી છે તેમ કહેવાય એટલા માટે કહેવાય છે શું કહેવાય છે કે પી ક્યુ એલ આઈ એટલે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે શિક્ષણનું પ્રમાણ એને પ્લસ અપેક્ષિત આયુષ્ય એને પ્લસ બાળ મૃત્યુદર યાદ રાખજો શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્ય પ્લસ બાળ બાળમૃત્યુનું પ્રમાણ આ ત્રણ બાબતો એમ કહેવાય કે જીવનના ભૌતિક ગુણવત્તા આંકની અંદર શું થાય છે સમાવિષ્ટ થાય છે ત્યાર પછી બાળકો વારંવાર હું તો કહું છું રજીત પણ તમને કહું છું જ્યારે જ્યારે મુંઝાવ ને ત્યારે ત્યારે આ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનને યાદ કરજો જ્યારે જ્યારે મુશ્કેલીમાં મુકાવ ને ત્યારે ત્યારે આ એપ્લિકેશનને યાદ કરજો હું કામ ખબર છે તમારી મૂંઝવણનો છે ને એકમાત્ર રસ્તો છે આ સવાલ તમને નથી મળતા શિક્ષકોએ સવાલ લખાવ્યા છે કાંઈ ખબર નથી પડતી નથી સમજાતા તો આ બધી વસ્તુ છે ને તમને એનું નિરાકરણ આપશે એટલે આ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન તમે આજે ડાઉનલોડ કરો જો જાણો શીખો અને બીજા તમારા મિત્રો છે તમારા સગા સંબંધીઓ છે એને કયો આ ડાઉનલોડ કરે કેમ કારણ કે આ એવું એક પ્લેટફોર્મ છે આ એક એવી એપ્લિકેશન છે બાળકો ત્યાં તમને એક જ સ્થાને ઘણું બધી વસ્તુ મળી રહેશે એટલે કહું છું ડાઉનલોડ કરી લ્યો ભૂલશો નહીં ભૂલવા દેશો નહીં પછી તમે ધોરણ ત્રણ માં ભણતા હોય તો ભલે તમારો કાકા છોકરો મામા છોકરો દાદાનો છોકરો બારમું ધોરણ ભણતો હોય તો ભલે દરેક સમજૂતી મળશે તમને અહીંયા દરેક વિષયના સ્વાધ્યાય મળશે સ્વ અધ્ય પોથી મળશે ગાળાની સ્વાધ્ય પોથી મળે પ્રશ્ન બેંક મળે અસાઇનમેન્ટ મળે પ્રશ્ન બેંક પ્રશ્નપત્ર મળે આવું તો ઘણું બધું તમને મળી રહે એક જ જગ્યાએથી તો હેની મૂંઝવણ છે તમને નિરાકરણ આવે કે ન આવે આવી જ ગયું ડાઉનલોડ કરો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ભૂલશો નહીં ભૂલવા દેશો નહીં ડાઉનલોડ કરશો અને આખા ગામને આપણે કરાવશું કેમ કારણ કે મને આ એપ્લિકેશનથી સંતોષ છે મને બધી જ વસ્તુ પ્રાપ્ત થાય છે મારા અભ્યાસની તો હું આજે જ ડાઉનલોડ કરીશ અને મારા ગામના જે વ્યક્તિઓ છે મારા શહેરના જે વ્યક્તિઓ છે મારા સમાજના જે વ્યક્તિઓ છે મારી સોસાયટીના જે વ્યક્તિઓ છે આ બધાનું ડાઉનલોડ કરાવડાવીશ ત્યાર પછી જોઈએ આપણે આગળ હવે એવો પ્રશ્ન પૂછે છે કે આમાં ત્રણ બાબત લીધી હસી બા અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને બાળ મૃત્યુદર તો એ ત્રણ બાબત જ કેમ લીધી બાકીની કેમ ન લીધી હતી તો હકીકતમાં દસ બાબતો એમાંથી આંકમાં કેમ ત્રણ જ બાબત લીધી તો બાળકો એનો જવાબ લઈએ આપણે જો કે આ ત્રણ બાબત શું કામ લીધી કે આ ત્રણ બાબતો જ કેમ આ ત્રણ બાબતો જ કેમ આ લોકોએ લીધી છે એનો પણ આપણે તો કે જવાબ લઈએ જો કે સૌથી પહેલા આપણે જોઈએ કે આ ત્રણ બાબતો અંગે આપણા ભારત દેશની અંદર વિશ્વાસપાત્ર આંકડાઓ મેળવી શકાય છે વસ્તી ગણતરી કરવા આવે એટલે બધી વસ્તુ પૂછે કે તમારા ઘરમાં કેટલા વ્યક્તિઓ છે એટલે આપણે કહીએ પાંચ વ્યક્તિઓ કેટલા ભાઈઓ છે કેટલા બહેનો છે ત્રણ બહેનો છે બે ભાઈઓ છે એમાંથી કેટલાની ઉંમર જીરો થી ચૌદ વર્ષની છે કેટલાની ઉંમર પંદર થી ચોસઠ વર્ષની છે કેટલાની ઉંમર પાસઠ વર્ષ કે વધારે છે આવું પૂછે ત્યાર પછી એવું પણ પૂછશે કે આમાંથી જીરો થી ચૌદ વર્ષનો જે વ્યક્તિ છે કેટલામું ધોરણ ભણે છે કે અભ્યાસ છોડી દીધો છે આ બધી જ માહિતી મેળવશે ન્યાથી આ બધાને આ લોકોને શિક્ષણનું પ્રમાણ મળશે અપેક્ષિત આયુષ્ય મળશે બાળમૃત્યુ દર બધું મળશે એટલે યાદ રાખજો આ ત્રણેય બાબત અંગેના દેશની અંદર વિશ્વાસપાત્ર આંકડા મેળવી શકાય છે આ ત્રણેય બાબતો બાળકો પ્રયત્ન નહીં પરંતુ શહીદ દૂર શું દર્શાવે છે પરિણામ દર્શાવે છે એટલા માટે આ ત્રણ બાબત લીધી છે અને આ ત્રણેય બાબતો બાળકો વસ્તુલક્ષી છે વસ્તુલક્ષી હોવાથી ગમે ત્યારે તુલના કરવી હોય ને તો એ તુલના પણ આપણે વ્યાજબી ધોરણે પૂરી કરી શકીએ છીએ કરો તુલના જો તુલના કરવી છે કરવી છે તુલના હાલો કરીએ જો આપણે શું તુલના કરવાની છે ભારત દેશની અંદર ભારત દેશની અંદર યાદ રાખજો અપેક્ષિત આયુષ્ય અડસઠ વર્ષ છે કેટલું છે અડસઠ વર્ષ તો સામે શ્રીલંકાની અંદર બાળકો ભારત દેશ શ્રીલંકાની અંદર કેટલું છે તો કે ચુમ્મોતેર પોઈન્ટ નવ ટકા છે ભારત કરતા જો અપેક્ષિત આયુષ્ય ત્યાં ઊંચું છે સાક્ષરતાનું પ્રમાણ લઈ લો નેપાળની અંદર પંચાવન ટકા પાકિસ્તાનમાં સાઠ ટકા ભારતની અંદર ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા આ શિક્ષણનું પ્રમાણ થયું બારમૃત્યુદર લઈ લ્યો ચીનની અંદર દસ છે ભારતની અંદર ઓગણચાલીસ છે તુલના થાય તો કે હા એટલે યાદ રાખજો કે આ ત્રણેય બાબત અંગેના દેશની અંદર વિશ્વાસપાત્ર આંકડાઓ મેળવી શકાય છે આ ત્રણેય બાબતો પ્રયત્નની પરંતુ પરિણામ દર્શાવે છે આ ત્રણેય બાબતો વસ્તુલક્ષીઓ હોવાથી કામગીરીની તુલના માટેના વ્યાજબી ધોરણો પૂરા પડે છે ત્યાર પછી જોઈએ આગળ શું કહે છે જો એમાં પેલું આવે છે શિક્ષણ પેલું કયું છે શિક્ષણ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ ત્રણેય જે બાબતો છે એની જ વાત કરવાની છે શું કહે છે જો હવે કે શિક્ષણની અંદર જીવનની ભૌતિક ગુણવત્તાનો સૌથી અગત્યનું માપદંડ શિક્ષણ છે કારણ કે જેમ જેમ શિક્ષણમાં વ્યક્તિમાં વધારો થશે તેમ વ્યક્તિના કલ્યાણમાં વધારો થશે કેમ અભણ વ્યક્તિને કામ ધંધે કોણ રાખશે કોઈ કોઈને હું કામ નહીં રાખે નથી એની પાસે તાલીમ નથી એની પાસે કલા નથી એની પાસે કૌશલ્ય નથી એની પાસે આવડત નથી એની પાસે જ્ઞાન કોઈ વસ્તુ છે નહીં એટલા માટે તમારી પાસે શિક્ષણ છે તો તમારી પાસે તાલીમ છે તો તમારી પાસે આવડત છે તમારી પાસે કલા છે તમારી પાસે કૌશલ્ય છે તમારી પાસે જ્ઞાન છે એટલા માટે શિક્ષણનો જેમ જેમ વધારો થશે તેમ તેમ તમારા કલ્યાણમાં વધારો થશે અને વ્યક્તિની કુશળતા શિક્ષણ મેળવવું હશે ને તો તમારી અંદર સરસ મજાની કુશળતા આવશે તો એ કુશળતા છે ને દેશના વિકાસની અંદર સૌથી આવશ્યક બાબત બનશે ગણાય છે કે તમે તમારા દેશના વિકાસની અંદર કંઈક ફાળો આપો છો બીજું અપેક્ષિત આયુષ્ય સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે અપેક્ષિત આયુષ્યનો જેમ જેમ વધારો થશે જેમ જેમ આપણને પોષણ તબીબી સારવાર યોગ્ય મળશે જેમ જેમ આપણને પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે યાદ રાખજો કેમ જેમ આયુષ્ય વધારે પણ આયુષ્ય ક્યારે વધશે જ્યારે આપણને યોગ્ય પોષણયુક્ત ખોરાક મેળવશે સારી એવી તબીબી સારવાર મળી જશે અને આપણે જે સ્થાને રહીએ છીએ જે નિવાસસ્થાનમાં રહીએ છીએ ને એ નિવાસ સ્થાન સ્વચ્છ હશે ત્યારે આપણું અપેક્ષિત આયુષ્ય સારું હશે બાકી આપણે જ્યાં રહેતા હોઈએ આજુબાજુનો વિસ્તાર ગંદકીવાળો હશે તો મચ્છર મચ્છરને કારણે મલેરિયા મલેરિયાને કારણે આપણું મૃત્યુ પણ થઈ શકે છે એટલે યાદ રાખજો અને ત્રીજું છે બાળ મૃત્યુદર આપણાની જેમ જ જો સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનો પ્રતિબિંબ છે જો સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનો શું છે પ્રતિબિંબ છે બાળ મૃત્યુ દર શેના પર આધાર રાખે છે બાળકો એક તો પીવાનું સ્વચ્છ પાણી મે તમને ભાગ નંબર 4 માં કીધું હતું કે દેશથી બાળકો 63.3% વસ્તી એવી છે જેને પીવાનું સ્વચ્છ પાણી નળ દ્વારા પ્રાપ્ત થાય છે ઘરનું પર્યાવરણ યોગ્ય હોવું જોઈએ મહિલાઓની સ્થિતિ સારી હોવી જોઈએ અને માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ કોણ છે બાળ મૃત્યુ દર આ યાદ રાખજો ત્રણ બાબત જોઈ પણ આની અંદર આંકની રચના શું છે એની મહત્વની બાબત શું છે સકારાત્મક બાબત શું છે મર્યાદા શું છે આ બધી વસ્તુ આપણે જોવાની છે તો હવે એમ કહેવાય શરૂઆત કરીએ કે સૌથી પહેલાં જીવનના ભૌતિક ગુણવત્તા આંકની રચના જીવનના ભૌતિક ગુણવત્તા રચના જોઈએ તો સૌથી પહેલાં તો મારે તમને શું કહેવું છે આપણે આ જીવનની જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પી ક્યુ એલ આઈ શું કહીએ છીએ પી ક્યુ એલ આઈ માણ કે આ જે પી ક્યુ એલ આઈ છે ને આનું જે મૂલ્ય છે ને આ મૂલ્ય ઝીરોથી સોની વચ્ચે હોય કેટલાની વચ્ચે ઝીરોથી સો ની વચ્ચે હોય છે જીરો થી સો ની વચ્ચે હોય ને એટલે આ જે ઝીરો છે ને જીરો બાળકો આ ઝીરો આનું ન્યૂનતમ મૂલ્ય કહેવાય કેવું મૂલ્ય કહેવાય ન્યૂનતમ અને આ સો છે ને આ સો આનું કેવું મૂલ્ય કહેવાય તો કે મહત્તમ મૂલ્ય કહેવાય કેવું મહત્તમ મૂલ્ય જો તો હવે આંકની રચના કરવાની કે આ જે જીવનની ભૌતિક ગુણવત્તા નું આંક છે ને શિક્ષણ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ દર એને 100 નો ભાર આપવામાં આવે 100 નો ભાર મતલબમાં 100 માંથી ગુણ આપવામાં આવે યાદ રાખજો જીવનની ભૌતિક ગુણવત્તામાં જે શિક્ષણ છે જે આયુષ્ય છે જે બાળ મૃત્યુ દર છે આ ત્રણે ત્રણ ને 100 માંથી ગુણ આપવામાં આવે છે 100 માંથી ગુણ આપ્યા એટલે જો એનું મૂલ્ય કેટલાની વચ્ચે થયું 0 થી 100 ની વચ્ચે થયું તો કે હા પછી શું કરવાનું ખબર ત્રણેય ના ગુણનો સરવાળો કરવાનો સરવાળો કર્યો સરેરાશ કાઢવી તો મારે કેટલા વડે ભાંગવાના ત્રણ બાબત છે એટલે ત્રણ વડે ભાંગો ત્રણેય ના ગુણ સરવાળો કરો સરવાળો કરીને ત્રણ વડે ભાંગો અને જે સરેરાશ મળશે તે સરેરાશ એટલે આપણા જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના જો કે શું કીધું કે આની અંદર જો કઈ વસ્તુ કીધી આપણને આની અંદર એ બાબત આપણે કીધી જો કે શિક્ષણ આયુષ્ય બાળમૃત્યુદર ત્રણેય સો માંથી ગુણ આપો એટલા માટે યાદ રાખવાનું સો માંથી ગુણ વચ્ચે વચ્ચે હોય મૂકવામાં આવ્યા પછી ત્રણેય ના ગુણ મળી ગયા તો આ ત્રણેય ના જે ગુણ છે આ ગુણોનો નો શું કરવાનો સરવાળો કરવાનો સરવાળો થઈ જાય એટલે ત્રણ વડે ભાંગી નાખો કારણ કે ત્રણ બાબતો હતી શિક્ષણ આયુષ્ય બાળ મૃત્યુદર ત્રણ વડે ભાંગીને સરેરાશ કાઢવામાં આવે અને એ સરેરાશ જે મળે શું કહેવાય પી ક્યુ એ લાય માનું કે જો શિક્ષણને ને માંથી મેળા સિત્તેર ગુણ આયુષ્યને મળ્યા એસી ગુણ મૃત્યુદરને મળ્યા બાળ મૃત્યુ મળ્યા મેળા ગુણ ત્રણ નો સરવાળો કરો કેટલા થયો તો કે બસો ચાલીસ એને ભાંગ્યા ત્રણ કરો તો કેટલા એવા એસી સમજાય છે જે એસી છે જો હું કર્યું મેં આ ત્રણેય ને સો માંથી ગુણ આપ્યા ગુણ આપીને ત્રણેય નો મેં સરવાળો કર્યો હા કર્યો સાહેબ સરવાળો સરવાળો કરીને મેં ત્રણ વડે ભાંગા જોયા ભાંગા સરેરાશ મળી મને હા મળી કેટલી એસી ઈ જે એસી છે આપણા શું છે જીવનના ભૌતિક ગુણવત્તા અંક સમજાણું તમને હ આ શું છે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના અને આ જે આંકની રચના છે ને એ આંકની રચના પરીક્ષાની અંદર સરસ મજાની બે ગુણમાં પૂછાય કેટલા ગુણમાં પૂછાય બે ગુણની અંદર

તમને ખબર છે માનો કે તમે એકાઉન્ટ વિશે ભણતા હોય આપણો ઇકોનોમિક્સ વિશે ભણો છો ઇકોનોમિક્સમાં તમે સો ગુણનું પેપર આપો સો માંથી તમારે પંચાણું સત્તાણું નેવું પંચ્યાસી ગુણ એવા હોય તો બહુ સારા કહેવાય દ વી ત્રી ચાલી આવ્યા હોય તો કેવા કહેવાય ખરાબ કહેવાય કે ન કહેવાય હ તો એવું છે જો જેમ દેશનો પીક્યુએલાય સોની નજીક તે દેશની ઉપરયુક્ત ત્રણેય બાબત ત્રણ બાબત એટલે કઈ કઈ જો લખી દઉં એક તો શિક્ષણ ત્યાર પછી બીજી આવી અપેક્ષિત આયુષ્ય ત્રીજું આવ્યું બાળ મૃત્યુ દર આ ત્રણેય બાબતમાં કામગીરી ઉત્તમ છે તેવું કહેવાશે પીક્યુલાય કેટલાની નજીક હોય સોની નજીક હશે તો દેશની ત્રણેય બાબતોમાં શિક્ષણ અપેક્ષિત આયુષ્ય બાળમૃત્યુદરની અંદર કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય ત્યાર પછી જેમ પીક્યુએલઆઈ ઝીરોની નજીક કેટલાની નજીક ઝીરોની નજીક તો ત્રણ બાબતો આ જ ત્રણ બાબતો શિક્ષણ આયુષ્ય બાળ મૃત્યુદર એમાં કામગીરી કનિષ્ઠ પ્રકારની કનિષ્ઠ એટલે કેવી ઉતરતી કક્ષાની છે તેમ કહેવાશે ત્યાર પછી આગળ આવ્યું તો ફરી ફરીવાર કે પીક્યુ એલ આઈ નું મૂલ્ય ઝીરો થી સો ની વચ્ચે હોય શકે છે એક જ દેશમાં બે રાજ્યો અથવા બે જુદા જુદા દેશોની શું થઈ શકે છે તુલના થઈ શકે યાદ રાખવાનું જો ચાર મહત્વની છ બાબતમાંથી ચાર જોઈએ આપણે પહેલી મહત્વની બાબત શું હતી કે જેમ દેશનો પીક ક્યુએલાઈ સોથી નજીક છે તો એ દેશની ત્રણેય બાબતોની અંદર કામગીરી ઉત્તમ પ્રકારની કહેવાશે જેમ દેશનું પીક ક્યુએલાઈ ઝીરોની નજીક છે તેમ ઉપરુક્ત ત્રણેય બાબતની અંદર કામગીરી કનિષ્ઠ પ્રકારની કહેવાશે પીક્યુએલાઈ ઝીરોથી સોની વચ્ચે હોય છે પીક ક્યુએલાઈના આંખથી એક જ દેશના બે રાજ્ય કે બે જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે ત્યાર પછી ફરી એકવાર આની જેવું આવે જો જેમ પીક્યુએલઆઈ નો આંક કેવો છે ઊંચો છે તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહેવાય જેમ પીક્યુએલઆઈ આંક નીચો છે તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય સમજણ પડે છે કાઈ સોની નજીક તો ત્રણેય બાબતમાં સારી કામગીરી ઉત્તમ કામગીરી

ત્રણ ગુણ ની બહુ સિમ્પલ બાબત સકારાત્મક બાબત એટલે કે સારી બાબતો હકારાત્મક બાબતો આપણે જે કહીએ છીએ ને તેની વાત કરે છે જો કે સકારાત્મક બાબતો કેવી બાબતો સકારાત્મક બાબતો તો જોઈએ અને શિક્ષણ જેવી બાબતનો સમાવેશ થાય છે સાહેબ બાળ મૃત્યુદર કેમ નો લીધું બાળ મૃત્યુદર માનવ જીવનના ધોરણને ન સ્પર્શે કેમ હવે એક વર્ષ થાય એ પેલા ભાઈ બાળક મૃત્યુ પામી જાય છે તો એને માનવ જીવન આરે શું લેવા દેવા છે કાય લેવા દેવા ખરા એ તો ભાઈ 1 વર્ષ નું થયું એ પેલા મૃત્યુ પામી ગયું તો એટલા માટે શિક્ષણ અને આરોગ્ય જે માનવ જીવનના ના ને સ્પર્શે છે માનવી મૃત્યુ પામે ત્યાં સુધી આરોગ્ય સારું હોવું જોઈએ શિક્ષણ મેળવેલો વ્યક્તિ હોવો જોઈએ એટલા માટે માનવ જીવનના ના ધોરણ ને સ્પર્શતી બે બાબત શિક્ષણ ને આરોગ્ય સમાવેશ કર્યો છે માથાદીઠ આવકનો નિર્દેશક માથાડીઠ આવકના નિર્દેશક કરતા PQLI કેવો છે ચડિયાતો છે જો રાષ્ટ્રીય આવક કરતા માથાડીઠ આવક ચડિયા તો માથાડીઠ આવક કરતા PQLI ચડિયા તો મતલબ માં રાષ્ટ્રીય આવક અને માથાડીઠ આવક બંને કરતા ચડિયા કોણ થયું PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ત્યાર પછી ત્રીજી સકારાત્મક બાબત કે આ નિર્દેશક રાષ્ટ્રીય આવક અને આવકના નિર્દેશક ઓછી છે મર્યાદા મર્યાદા છે જીવનના ભૌતિક ગુણવત્તા ની અંદર પણ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની મર્યાદા કરતા ઓછી મર્યાદા ધરાવે છે એટલા માટે આ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા એને ચડિયાતો કીધો છે ત્યાર પછી આ નિર્દેશકથી હમણાં આવ્યું તો એ જ વસ્તુ જો એક જ દેશના બે જુદા જુદા રાજ્યો અથવા બે દેશો વચ્ચે કયા વચ્ચે બે દેશો વચ્ચે દેશો વચ્ચે શું કરી શકાય છે તુલના થઈ શકે છે એક જ દેશના બે જુદા જુદા રાજ્યો અથવા બે જુદા જુદા દેશો વચ્ચે તુલના થઈ શકે છે અને આ નિર્દેશકથી શહેરી ગ્રામીણ સ્ત્રી પુરુષની પણ તુલના થઈ શકે છે શહેરી ગ્રામીણ કેમ તો શહેરમાં શિક્ષણનું પ્રમાણ કેટલું શહેરમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું કેટલું શહેરમાં અપેક્ષિત આયુષ્ય એ નક્કી કરો કે તમે લઈ લો આપણા ગુજરાત રાજ્યના આઠ મહાનગર લઈ લો બધાને ભેગા કરી લો સુરત છે અમદાવાદ છે રાજકોટ છે વડોદરા છે ગાંધીનગર છે જામનગર છે ભાવનગર છે આ બધાને ભેગા કરી લો આઠ મહાનગરને ભેગા કર્યા બાદ એ મહાનગરના ગામડા હમીરની સાઈડ લઈ લો તો એ ગામડામાં શિક્ષણ કેટલું એ ગામડામાં અપેક્ષિત આયુષ્ય કેટલું એ ગામડામાં બાળ દર કેટલું આના આંકડા કાઢો તુલના કરો શહેરની આઠે આઠ ના શહેરની ભેગું કર્યું તો આનો સરેરાશ મેળો અઠ્યાસી ગામડામાં મેળો બોતેર થઈ ગઈ તુલના એ જ રીતે સ્ત્રી પુરુષની તુલના કરો આખા ગુજરાત રાજ્યમાં જેટલી સ્ત્રીઓ છે એમાં શિક્ષણ કેટલું એમાં બાળ દર કેટલું એમાં અપેક્ષિત આયુષ્ય કેટલું લ્યો પુરુષની અંદર કેટલું લ્યો પછી તુલના કરો એટલે યાદ રાખજો સકારાત્મક બાબતો કેટલી છે પાંચ સકારાત્મક બાબતો છે પહેલી શું કીધી કે માનવ જીવનના ધોરણને સ્પર્શતી બે બાબત શિક્ષણ અને અપેક્ષિત આયુષ્યનો સમાવેશ થયો છે બીજું માથાડીઠ આવકના નિર્દેશક કરતાં પિક્યુલાય ચડિયાતો છે ત્રીજું રાષ્ટ્રીય આવક અને માથાડીઠ આવક કરતા ઓછી મર્યાદાવાળો છે ચોથું એક જ દેશના બે જુદા જુદા રાજ્ય અથવા બે દેશોની તુલના થઈ શકે અને પાંચમું કે આ શહેરી ગ્રામીણ સ્ત્રી પુરુષની પણ શું થઈ શકે છે તુલના થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ હવે જીવનના ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા જીવનના ભૌતિક ગુણવત્તા આંકની શું આવે છે મર્યાદાઓ આ પણ મર્યાદા ત્રણ ગુણનીંદર બાળકો પૂછી શકે કેટલા ગુણ પૂછી શકે ત્રણ ગુણનીંદર મર્યાદા પૂછાય તો શું કહે છે જો મર્યાદા કે માત્ર ત્રણ જ બાબતનો સમાવેશ થયો છે કેટલી બાબતનો ત્રણ બાબતનો જ સમાવેશ થયો છે આ લોકોએ હકીકતમાં હતી કેટલી બાબતો હતી દસ બાબત હતી દસ બાબતમાંથી આ લોકોએ આંકમાં કેટલી બાબત ત્રણ

ઓછું આના કારણે દેશે કેટલો વિકાસ કર્યો ને એ પાક્કો કહી શકાય નહીં. તો આપેલી મર્યાદા છે કે માત્ર ત્રણ બાબતનો સમાવેશ થયો છે જેના આધારે દેશના વિકાસનો સચોટતાથી ખ્યાલ ન આવે તેથી વધારે બાબતનો હકીકતમાં શું કરવાનો તો સમાવેશ કરવો જોઈએ આવું કહે છે. ત્યાર પછી બીજું શું કહે છે જો આપણે જોયું તો હમણાં કે ભાઈ આ લોકોએ સરેરાશ બતાવી દે આપણને મેં કીધું સિત્તેર પ્લસ એસી પ્લસ નેવું એટલે બસો ચાલીસ સરવાળો થયો બસો ચાલીસ સરવાળો થયો એટલે આપણે એસી સરેરાશ મળી હતી જો કે આ માત્ર સરેરાશ દર્શાવે છે માત્ર શું દર્શાવે છે સરેરાશ આ ત્રણેય બાબતને ત્રણ વડે ભાંગીને મળતો આંક પીક્યુએલઆઈ છે જેના આધારે માત્ર શું દર્શાવે છે સરેરાશ દર્શાવે છે તેથી આ ત્રણેય બાબત સરેરાશ દર્શાવે છે ને એના કારણે શું સમસ્યા સર્જાશે કે કયો દેશ અગ્રિમતા ધરાવે છે કે કયો દેશ પછાતતા ધરાવે છે તે કહી શકાય નહીં એટલા માટે સરેરાશના આધારે નિર્ણય ન લેવાય કે કયો દેશ આગળ છે કયો દેશ પાછળ છે આ ત્રણ બાબતને આધારે હવે માનો કે ભારત દેશમાંથી બીજો કોઈ દેશ હોય તો અહીંયા બીજી બાબત જન્મ લેવાતી હોય તો એ દેશ આપણા આગળ થઈ જાય પણ એવું હોય પણ શકે ન પણ હોય શકે એટલે ત્રણેય બાબતમાં દેશ આગળ છે કે પાછળ છે કે અગ્રિમતા ધરાવે છે કે પછાતતા ધરાવે છે તે કહી ન શકાય હું કામ કારણ કે સરેરાશના આધારે કોઈ પણ નિર્ણય બાળકો લેવાતો નથી આ બે મર્યાદા ત્યાર પછી આપણે ત્રીજી મર્યાદા જોઈએ જો શું કહે છે કે દેશનો પીક્યુ એલઆઈ કેવો હોય ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશ કરતા વધુ છે તેમ સામાન્ય રીતે ન કહી શકાય શું કામ ન કહી શકાય મેં તમને કીધું હતું કે દેશની આવક વધવાની સાથે દેશની વસ્તી પણ વધે છે એટલા માટે ભલે દેશનો ઊંચો હોય પણ બીજા દેશ કરતા વિકાસ વધારે છે તેમ કહી ન શકાય કારણ કે વસ્તી પણ વધે છે પછી ત્રણેય ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્વ સમજાય ત્રણેય ત્રણેયને સરખું મહત્વ આપ્યું એટલે બાળ મૃત્યુદરનું શું મહત્વ છે એક વર્ષ નથી પેલા તમે એમ કે તમારી ટિકિટ કપાઈ ગઈ કપાઈ ગઈ હોય એનું તમારા જીવનમાં શું મહત્વ છે પણ આ લોકો ત્રણેયને સરખું મહત્વ આપ્યું હોય ન હોય એલા તો જો ત્રણેયને માનવ જીવનમાં એક સરખું મહત્વ આપ્યું છે એ અયોગ્ય વાત છે પાયા વગરની વાત છે તો આ ત્રણેય બાબત માનવ જીવનમાં એક સરખું મહત્વ તો કે ધરાવતી નથી અને આ નિર્દેશકમાં આવક વૃદ્ધિ મહત્વની છે કે જો તમારી આવક સારી હશે ને તો તમે સારું શિક્ષણ મેળવશો તો તમારી આરોગ્યની સેવા સારી હશે અને તો તમે બીમાર પડ્યા હશો ને એક વર્ષના હશો એક વર્ષ પહેલાંના તો તમને સારા દવાખાનામાં સારવાર મળીને તમે બચી શકશો આવક વૃદ્ધિ મહત્વની છે પણ તેની બાળકો અવગણના કરવામાં આવી છે ચોપડીની અંદર અવગણનાની જગ્યાએ આવો શબ્દ લખેલો છે ઉપેક્ષા એટલે કે અવગણના કરવામાં આવી છે અને ધનિક દેશોની પી આઈ વધવાની ગતિ કેવી હોય છે ધીમી હોય છે શું કામ કારણ કે બાળકો સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાય નહીં આવું નોર્વે છે નોર્વેનું એક્યાસી વર્ષ છે નોર્વેની આરોગ્યની સ્થિતિ સુધરતી જાય તો એક્યાસીમાંથી પંચ્યાસી નેવ્યાશી સો એકસો પાંચ એકસો દસ આવું થાય નો થાય એટલે ધનિક દેશોની પીક્યુએલઆઈ વધવાની ગતિ કેવી છે ધીમી છે કેમ કારણ કે શરીર આયુષ્યને અમુક હદથી આપણે વધારી શકતા નથી આ બાળકો તે આપણા જીવનના ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા તો બાળકો આપણે જીવનના ભૌતિક ગુણવત્તા આંકની વિશે વાત કરી પણ આવ્યું એમ કહેવાય કે આ ત્રણ બાબતોને કારણે દેશનો વિકાસ આપણે જાણી નથી શકતા અને આ સિવાયની બીજી ત્રણ બાબતનો પણ સમાવેશ કરવાનો છે એટલા માટે એક નવો આંક તૈયાર કરવામાં આવ્યો છે એ આંક એટલે ક્યુ એલ આઈ કયો આંક ક્યુ એલ આઈ આપણે સમાવેશ કરેલો છે તો એ બીજી ત્રણ બાબતને પણ આપણે તો કે ધ્યાનમાં લેવાની છે તો આજે બાળકો એમ કહેવાય કે આપણે જીવનના ભૌતિક ગુણવત્તા આંકની તો કે ચર્ચાઓ વિચારણા કરી તો હજી પણ તમને કહું છું જો કોઈ પણ વિદ્યાર્થીને આગળના ભાગો નિહાળવાના બાકી હોય તો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસની ડિસ્ક્રિપ્શનની અંદર સરસ મજાની લિંક આપેલી છે તાબડતોડ ફટાફટ ઝડપથી લિંક ઉપર ક્લિક કરો ક્લિક કરતાની સાથે જ તમને સરસ મજાની આ વસ્તુ નિહાળવા મળશે અને નિહાળો ઓકે અસ્તુ